માય વિદ્યાર્થીઓ, પ્રકરણ 8 રાશિઓની તુલના. આ પ્રકરણમાં આપણે ગયા વિડિયોની અંદર સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ વિશે ભણ્યા. આજના વિડિયોમાં આપણે ગુણોત્તર અને ટકા વિશે ભણવાનું છે. આ પ્રકરણમાં આપણે ગુણોત્તર શોધવાનું છે. સાથે 8.1 માં પહેલામાં પહેલો દાખલો એવો છે કે રૂપિયા 5 નો 50 પૈસા સાથે ગુણોત્તર શોધો. તો અહીંયા આગળ ગુણોત્તર મેળવવા માટે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે બંનેનો એકમ છે સરખો હોવો જોઈએ. જેનો ગુણોત્તર મેળવવાનો છે એનો એકમ સરખો હોવો જોઈએ. દાખલા તરીકે અહીંયા 5 રૂપિયા છે અને 50 પૈસા છે. તો આ રૂપિયાને પૈસામાં પહેલા ફેરવી નાખીએ અથવા પૈસાને રૂપિયામાં, બંનેને એકમ સરખા થવા જોઈએ. સરળ એવું પડશે કે જે 5 રૂપિયા છે, 5 રૂપિયા એને આપણે પૈસામાં ફેરવીએ તો 5 × 100, કારણ કે 1 રૂપિયાના 100 પૈસા હોય એટલે 5 × 100 એટલે 500 પૈસા થશે. 5 રૂપિયાના 500 પૈસા થશે. હવે ગુણોત્તર મેળવીએ તો ગુણોત્તર બરાબર ઉપર રૂપિયા એટલે 5 રૂપિયા એટલે 500 પૈસા છેદમાં 50 પૈસા. અહીંયા 10 × 5 = 50, અહીંયા 5 × 1 = 5 કઈ નહીં એટલે 5 × 1 = 5 એટલે ઉપર 10 નીચે 1 એટલે આ આપણે છે. અને જો ગુણોત્તરના સ્વરૂપમાં લખીએ તો 10 જેમ 1 નો ગુણોત્તર થાય. પછી 15 કિલોગ્રામ નો 210 ગ્રામ સાથે, તો 15 કિલોગ્રામ છે એને આપણે પેલા ગ્રામમાં ફેરવી તો 15 કિગ્રાના ગ્રામ થશે. કારણ કે 1 કિગ્રા જે છે 1 કિલોગ્રામના ગ્રામ થાય 1000 ગ્રામ. તો 15 કિગ્રાના 15 × 1000 એટલે 15000 કિગ્રા થાય, 15000 ગ્રામ થાય. તો એનો ગુણોત્તર આપણે મેળવીએ તો ગુણોત્તર બરાબર 15000 ઉપર 15000 ગ્રામ છેદમાં 210 ગ્રામ. 1 શૂન્ય ઉડી જાય. અહીંયા 7 × 3 = 21 થાય. અહીંયા 500 × 3 એટલે 500 × 3 = 1500 થાય. એટલે 500 ના છેદમાં 7 એટલે ગુણોત્તર થાય 500 × 7. એવી રીતે 9 મીટરનો 27 સેન્ટીમીટર સાથે ગુણોત્તર. તો 9 મીટર છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ. 9 મીટર બરાબર 1 મીટરના સેન્ટીમીટર થાય 100. તો 9 મીટરના થાય 900. 900 સેન્ટીમીટર જે છે એ આપણને મળે. 9 મીટરના સેન્ટીમીટર મળે 900. ફરી આપણે ગુણોત્તર મેળવીએ તો ગુણોત્તર બરાબર ઉપર 900 છેદમાં 27 સેમી. અહીંયા 9 × 13 = 27. અને 9 × 100 એટલે 900. 9 ઉડી જાય. 100 ના છેદમાં 3 એટલે અહીંયા આગળ આપણને ગુણોત્તર મળે 100 જેમ 3. પછી 30 દિવસનો 36 કલાક સાથે, 30 દિવસને આપણે પેલા કલાકમાં ફેરવીએ. 30 દિવસ બરાબર 30 × 1 દિવસની 24 કલાક હોય. તો 30 ને 24 વડે ગુણીએ એટલે 24 × 13 = 72, 720 કલાક થાય. હવે 720 કલાક અને 36 કલાકમાં આપણે ગુણોત્તર કાઢીએ. ગુણોત્તર બરાબર ઉપર 30 દિવસ, 30 દિવસ એટલે 720 કલાક છેદમાં 36 કલાક. અહીંયા 36 × 72 એટલે 36 × 20, 36 ઉડી ગયા. નીચે કઈ નહીં એટલે 1 હોય તો 20 ના છેદમાં 1 એટલે 20 જેમ 1 ગુણોત્તર મળે. બરાબર. એક કોમ્પ્યુટર લેબમાં 6 વિદ્યાર્થી દીઠ 3 કોમ્પ્યુટર છે તો 24 વિદ્યાર્થીઓ માટે કેટલા કોમ્પ્યુટર જોઈએ? તો આમ સિમ્પલ તમે ગણો તો ત્રિરાશી મુજબનો દાખલો છે જે પહેલા આવી ગયા, હમણાં માટે ફક્ત પ્રેક્ટિસ છે. કે કોમ્પ્યુટર લેબમાં 6 વિદ્યાર્થી દીઠ 3 કોમ્પ્યુટર, આપણે લખીએ અહીંયા વિદ્યાર્થી અને કોમ્પ્યુટર. હવે વિદ્યાર્થી 6 તો કોમ્પ્યુટર છે 3, તો 24 વિદ્યાર્થી હોય ત્યારે કેટલા કોમ્પ્યુટર અંતરી રહેશે મૂકવા? 6 વિદ્યાર્થીએ 3 કોમ્પ્યુટર તો 24 વિદ્યાર્થીએ કેટલા? તો ક્રોસ ગુણાકાર થાય 24 × 3 અને આ 6 છે છેદમાં જાય. છેદ ઉડાડો 6 × 4 = 24, 6 ઉડી જાય. હવે એનો ગુણાકાર કરીએ 4 × 13 = 12 કોમ્પ્યુટર થાય. તો 24 વિદ્યાર્થી, 6 વિદ્યાર્થી હોય તો 3 કોમ્પ્યુટર હોય, તો 24 વિદ્યાર્થી એટલે 12 કોમ્પ્યુટર હોય. હવે સ્વાધ્યાય 8.2 માં આપણે જોઈએ તેની અંદર ટકા વિશે ગણવાનું છે.
પહેલા આપણે અપૂર્ણાંકને ટકામાં ફેરવવાના છે, પછી દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવવાના છે. અહીંયા આગળ આપણે અપૂર્ણાંકને તો ટકામાં ફેરવાવો, ટકાનું મૂલ્ય છે 100 એ લેવામાં આવે. અપૂર્ણાંક એક અષ્ટમાંશ છે અને ટકામાં ફેરવવું હોય તો આ પણ તમારા માટે નવીન નથી, એને આપણે 100 વડે ગુણી નાખવાનું. ટકાની નિશાની આવી થાય, જો આવે બરાબર, તો એક અષ્ટમાંશ ને 100 વડે ગુણીએ એટલે છેદ ઉડે તે ઉડાડવાનું. અહીંયા આગળ આપણે જોઈએ તો 2 ચોક 8 અને 25 ચોક 100 થાય, 4 4 ઉડી જાય એટલે 25 ના છેદમાં 2. 25 નો 2 સાથે ભાગાકાર કરો એટલે 12.5 થાય, અને પાછળ આપણે ટકા એમ લખવા, અને ટકા એમ મતે શું મતે ટકા એટલે 12.5% થયા. એક અષ્ટમાંશ ભાગ એટલે કેટલા, તો 12.5% એટલે 12.5% થયા. હવે 5/4 હોય તો 5/4 અપૂર્ણાંક છે, એને આપણે ટકામાં ફેરવવા એટલે 100 વડે ગુણવા. 25 ચોક 100, 4 4 ઉડી જાય, 25 5 125, 125% થાય. આવા બીજા એક બે દાખલા આવશે તમારે ગણવાના. હવે આપણે અપૂર્ણાંકની જેમ દશાંશ અપૂર્ણાંકને કેવી રીતે ટકામાં ફેરવાય એ જોઈએ. અહીંયા આગળ આપેલા દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો, 0.65 છે દશાંશ અપૂર્ણાંક છે અને ટકામાં ફેરવો એટલે પેલાની જેમ 0.65 જે દશાંશ અપૂર્ણાંક છે એને 100 વડે ગુણી નાખવાના. તો 0.65 ને આપણે 65 ના છેદમાં 100 એમ લખી શકીએ, પોઈન્ટ કાઢીએ, બીજા આંકડા કાપી પોઈન્ટ કાઢીએ એટલે નીચે 100 આવે, અને 100 વડે ઉપર ગુણીએ ઉપર નીચે 100 ઉડી જાય એટલે જવાબ આવે 65%. તો આને આપણે 0.65 ને ટકામાં ફેરવા કર્યો. એવી રીતે 2.1 છે એને પેલા દશાંશ અપૂર્ણાંક છે એને 100 વડે ગુણીએ એટલે થાય 21 ના છેદમાં 10 થાય, એને ગુણ્યા 100, 1 0 ઉડી ગયા, 21 દાણ 210%. આવા બીજા દાખલાઓ ગણવાના. પછી એવું છે આકૃતિના રંગીન ભાગના ટકા શોધો. તો આકૃતિના કુલ ભાગ ગણો ને, આકૃતિમાં કુલ 4 ભાગ પડે, 1 2 3 4, તો એ 4 ભાગમાંનો 1 ભાગ છે રંગીન એટલે 1/4 ભાગ થાય. એટલે પેલા આકૃતિનો અપૂર્ણાંક મેળવી નાખવાનો, આ આકૃતિનો અપૂર્ણાંક થાય 1/4. હવે 1/4 શું થયું, અપૂર્ણાંક. અપૂર્ણાંકને ટકામાં ફેરવો તો આપણને આવડે, 1/4 ટકામાં ફેરવો હોય તો આપણે 100 વડે ગુણીએ, 100 વડે ગુણીએ એટલે 1/4 × 100, 25 ચોક 100, 25 એકા 25%. એવી રીતે બીજી કોઈ આકૃતિ હોય તો એનો પેલા અપૂર્ણાંક મેળવવાનો, એ અપૂર્ણાંક મેળવીને એને 100 વડે ગુણીને ટકા મેળવવાનો. હવે નીચે એવું લખ્યું છે શોધો, તો અહીંયા આગળ આપણે 250 ના 15% શોધવાના. અહીંયા આગળ ટકા મેળવવાના છે તો જવાબ જ્યાં આવે ત્યાં ટકાની નિશાની નહીં આવે. અત્યાર સુધી આપણે ટકાની નિશાની કરી હતી, તો 250 ના 15% મેળવવા તો આપણે આવું આવે એટલે શું કરવાનું, 250 નાની બદલે ગુણાકારની નિશાની મૂકી દેવા. પછી 15% છે તો અહીંયા 15 છેદમાં ટકાને બદલે છેદમાં 100 મૂકવાના. શું કરવાનું, 250 મૂકી દીધા નાની બદલે ગુણાકાર, પછી પાછળ જે રકમ હોય મૂકી દેવાની ટકાની નિશાની બદલે છેદમાં 100, અને છેદ ઉડે છે એટલે ઉડાડવાના. તો 25 અને 15 નો ગુણાકાર કરી નાખવાનો, અથવા આમ ન થાય તો 50 50 25, 5 2 10 આવી રીતે છેદ ઉડાડી દેવાનો. તો 5 5 ઉડી ગયા, ઉપર છે 15 5 75, 6 2 75 માં આપણે 2 વડે ભાગાકાર કરીએ એટલે 37.5 થાય, ને ટકા નહીં આવે કારણ કે એના ટકા આપણે કાઢ્યા છે. 37.5 ભાગ થાય, 250 ના 15% કાઢીએ એટલે 37.5 થાય. આવા બીજા દાખલાઓ પણ છે એ ગણવાના છે. એટલે આ પ્રકરણની અંદર જે જે ગૃહ કાર્યમાં તમને આપવામાં આવે તમારે ગણવાનું છે. હવે પછી નવા વિડીયો સાથે આ જ પ્રકરણમાં ફરી મળીશું.